પ્રસન્ન ચંદ્રનો મુગટ પણ ફેંકી દઈશ. ખતમ. હજી સામે શત્રુ તો ઉભો છે, હવે શું કરું? એટલે આમ હાથ લઈ ગયા છે. હા, મુગટને લેવા માટે કે મારા માથા પોતાની જાતને રાજા સમજે છે ને, એટલે કે મારા માથા પર મુગટ છે, તો હવે આ બધા શસ્ત્ર નથી તો કઈ નહીં, મુગટ લઈને ફેંકું એના માથા પર. કેટલી ઊંચી સાધના કરનારા સાધક એક પુત્રના મોહમાં, મોજ કહેવાય ને આને, પુત્રના મોહમાં લપટાઈ ગયા છે. સાતમી નરકના કર્મના દળિયા બાંધી દીધા છે, અને જ્યાં માથા પર હાથ ગયો, મુગટ છે કે મુંડિત છે? મસ્તક મુંડિત છે. ઘણા લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે દીક્ષા લેવાની શું જરૂર, આપણે તો સારું મન રાખવું છે ને, સારા કામ કરવા છે ને, તો ઘરમાં બેસીને પણ થઈ શકે છે, એના માટે દીક્ષા દીક્ષા લેવાની જરૂર નથી. લાવો તો ખરા, ઘરમાં રાખીને કયા સારા વિચાર આવે છે? આવે આહારું, ટીવી જોતા જવાનું, ચેનલો બદલતા જવાનું, પાછું કહેવાનું, આપણને કાંઈ આત્માને લાગતું વળગતું નથી. આ દંભી છે એક નંબરના. આવો પણ અત્યારે પંથ ચાલે છે, ખાવાની બધી છૂટ, સંસારના સુખો બધા ભોગવવાની છૂટ, તમારા આત્માથી ક્યાંય લેપાવાનું નહીં. અને આપણા જેવા નબળા લોકોને આવા વિચાર બહુ ગમી જતા હોય. છોડવાનું કઈ નહીં, ભોગવવાનું બધું, મન સાફ રાખવાનું. મન ચંગા તો કથરોટ મે, આ બધા દંભી સૂત્રો છે. મનને ચંગું રાખવા માટે તનથી ત્યાગ કરવો જ પડે, નહીં તો ભગવાન મહાવીરને શા માટે સંસાર છોડવાની જરૂર હતી? એ જ ભવમાં મોક્ષ નક્કી છે, એ ભવમાં કેવળ જ્ઞાન નક્કી છે, એ ભવમાં ક્ષપક શ્રેણી નક્કી છે. અને છતાંય 30 વર્ષની ભર યૌવન હોય, યુવાન પત્ની, નાનકડી દીકરી, મોટો ભાઈ, બેન, ભર્યા ભાદર્યા સંસારને છોડીને મહાવીરને ચારિત્રના માર્ગે જવાની શું જરૂર? મહાવીર જેવા મહાવીર પણ છોડે તો આપણે કેમ ના છોડે? છોડવું જ પડે. આપણે એટલા નબળા અને નમાલા છીએ, આપણને યોગ્ય વાતાવરણ જો નહીં મળે તો સારા વિચાર ક્યારે આવવાના નથી, નથી ને નથી. સારા વિચાર લાવવા માટે પણ આપણે સારું એન્વાયરમેન્ટ પકડવું જ પડે. યાદ રાખજો, બાલદીમાં પાણી જોઈતું હોય તો નળમાં પાણી જોઈએ, અને નળમાં પાણી ક્યારે આવે? ટાંકીમાં હોય તો, ટાંકીમાં હશે તો નળમાં આવશે, નળમાં આવશે તો જ બાલદીમાં પાણી આવશે. વાતાવરણ, વાતાવરણ તમારામાં આચાર લાવે છે, અને સારા આચાર તમારા મનમાં સારા વિચાર. વિચારથી વાતાવરણ નહીં, વાતાવરણથી વિચારની યાત્રા છે. પેલા તમે તમારું વાતાવરણ બદલો. આખા બિલ્ડિંગમાં એક પણ જૈન નું ઘર ના હોય, આજુબાજુમાં ટોટલી નોનજૈન અને વિધર્મીઓ રહેતા હોય, એની વચ્ચે તમારા આચારને પકડી રાખવા ઈઝી છે? નથી. આપણે કેટલાક આચારો પાડીએ છીએ ને, સમાજની શરમના કારણે પાડીએ છીએ. અન્ડરસ્ટુડ? આજ આપણે અત્યારે ક્યાંક યુએઈમાં રહેતા હોત ને, યુએઈ કે જ્યાં આજુબાજુમાં કોઈ જૈન નું ઘર ન હોત, તમે લખી રાખો મારી વાત ગેરંટી સાથે, તમે જૈન કુળમાં જન્મ્યા હોવા છતાં એવી જગ્યાએ તમે બિઝનેસના નામે ચાલ્યા ગયા હો કે જ્યાં તમારી આજુબાજુમાં એક પણ જૈન કે હિન્દુનું ઘર ના હોય, તમે ગેરંટી સાથે લખી રાખો તમે નોનવેજ ખાતા થઈ જશો. નોનવેજ એવું નહીં માનતા કે અમે બહુ મજબૂત છીએ, અમે બહુ પાકા છીએ. આપણે જે મજબૂત અને પાકા છીએ બીકોઝ આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ. આપણે જૈનોની વચ્ચે રહીએ છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ, એટલે આપણે સીધા ને ઠેકાણે છીએ. એ જ આપણે કોઈક એવી અજ્ઞાત જગ્યાએ ચાલ્યા જઈએ ને, આપણા આચારોથી આપણને ભ્રષ્ટ થતા વાર. માટે તો શાસ્ત્ર લખે છે, શ્રાવકે ઘર ક્યાં રાખવાનું? ક્યાં રાખવાનું? જૈનોની સાધર્મિકની આજુબાજુમાં રાખવાનું. તમારી આજુબાજુનો સાધર્મિક સરસ મજાના આચાર પાડતો હોય ને, તમને શરમ આવશે. સાલું પજુષણના દિવસે હું રાત્રે ખાઉં? નથી શોભતું, ચલો નથી ખાવું. તમે મનથી રાત્રિ ભોજન નથી છોડ્યું, તમે સમાજની શરમથી રાત્રિ ભોજન છોડ્યું. ઘણા ધર્મો એવા છે,
આપણે મનથી નથી કરતા, સમાજ શરમે કરીએ, પણ શરમે કરો છો એ સારું છે. આજે શરમથી કરો છો, આવતીકાલે મનથી કરશો.